નમસ્કાર મિત્રો, તો આજે વાત કરી રહ્યા છીએ આપણે કોન્સ્ટેબલની એક્ઝામ અત્યારે પૂરી થઈ છે અને પેપર સોલ્યુશન આપણે ક્વિક પેપર સોલ્યુશન મૂકશું. અત્યારે પેપરનો કોડ છે 07, તો 07નો જેની પાસે કોડ હશે એની માટે થોડુંક ઉપયોગી છે. બટ આની અંદર અમુક આપણે સ્કીપ પણ ઓપ્શન કરેલા, કારણ કે જવાબમાં થોડોક લોચો છે અને આપણે 100% શ્યોર નથી. તો પેલો સવાલ આમાં સ્કીપ કરેલો છે. સેકન્ડ સવાલ છે, પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે? તો એનો આન્સર આવશે 24 કલાક. સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજ સ્થળે કામ કરતી મહિલાઓને જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે? તો આ ત્રીજો સવાલ પણ અત્યારે આપણે સ્કીપ કરેલો છે. ચોથો સવાલ છે, કયો વેદ સૌથી જૂનો મનાય છે? તો ઋગ્વેદ આવશે. પાંચમો સવાલ છે, અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? તો એનો આન્સર આવશે યુરેનિયમ. છઠ્ઠો છે, જો લોલક એટલે કે પેન્ડ્યુલમને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન એટલે કે ઓસિલેશનનો સમય કેટલો રહેશે? તો એ કે ઘટશે સમય, કારણ કે એનું વજન ઘટશે એટલે એનો ઓસિલેશન સમય પણ ઘટશે. ત્યાર પછીનો સવાલ છે, સાતમો, પોલિયો શેનાથી થાય છે? તો એનો આન્સર આવશે વાયરસ. આઠમો સવાલ છે, અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? તો કે મહારાષ્ટ્ર. નવમો સવાલ છે, શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? તો આપણને ખ્યાલ છે અફઝલ ખાનને માર્યો હતો. દસમો સવાલ છે, વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો, તેના માટે કયું વિધાન સાચું નથી? તો એનું ખોટું વિધાન એ છે કે એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો, એ વિધાન ખોટું છે. ત્યાર પછીનો 11મો સવાલ આપણે સ્કીપ કરેલો છે, જે છે નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો હતો? ત્યાર પછીનો 12મો સવાલ છે, જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? તો એનો આન્સર આવશે સુભાષચંદ્ર બોઝ. ત્યાર પછી 13-14માં આપણે સ્કીપ કર્યો છે. 15માં અટીરાનું આખું નામ શું છે? તો આનું આખું નામ છે અહમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, બી આન્સર આવશે. ત્યાર પછી છે 16મો, કેદારનાથ ક્યાં આવેલો છે? એનો આન્સર બી ઉત્તરાખંડ. ત્યાર પછી 17મો, કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે છે? મર્ક્યુરી આન્સર આવશે. 18મો સવાલ છે, ડાયાબિટીસ નીચેનામાંથી શું સાચું છે? તો એના ઉપરના બંને આવશે, લાઈક કે શરીરમાં ઇન્સ્યુલેશન એનું ઓછું પ્રમાણ અને શરીરમાં ઇન્સ્યુલેશનનું વધતું પ્રમાણ. તો આન્સર સી આવશે ઉપરના બંને. 19મા સવાલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી ઊંચી છે? તો એનો આન્સર એ આવશે જે છે 182 મીટર. 20મો સવાલ, તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો ગોલ્ડ મેડલ 4x400 એટલે કે 1600 મીટર રિલેની દોડમાં મેળવ્યો હતો. રાત્રે આકાશમાં અંધારો થવાનું કારણ શું છે? તો એનો આન્સર સી, પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ. 22મો, સૂર્યના નજીકથી દૂર ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે? તો એનો સાચો ક્રમ આવશે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન આવશે, સી આન્સર આવશે. 23મો છે, જેસોલ અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે? તો આન્સર આવશે કચ્છ. 24મા, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? મહીસાગરની રતનમહાલ અભયારણ્ય સાચો આન્સર છે, બટ એ પણ અત્યારે ડાઉટફુલ છે. તો આનો સાચો આન્સર આવશે એ, મહેસાણા થળ અભયારણ્ય. 25મો, સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? તો કે આનુવંશિકતા. 26મા, મહી નદી ઉપર ક્યાં બંધ છે? તો ઉપરના બંને નહીં આવે આન્સર, આનો આન્સર આવશે વણાક બોરી આવશે. 27મો, ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો ઔરંગાબાદ, મહેમદાબાદ, ડી આન્સર આવશે. 28મો, રાજ્યો રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો આન્સર સી છે, આંધ્રપ્રદેશ અમરાવતી. 29મો, આપણને મેથ્સ છે જેની અંદર ચોકઠા આપેલા હતા અને ટોટલ એમાં ઉપરના ચોરસમાં 21 થી 29 અંક છે, દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે, તો વચ્ચેની લાઇન કઈ હશે? તો એનો આન્સર ડી, 23, 25 અને 27 આવશે. 30મા પાસા હતા, પાસા તમને ખ્યાલ છે એમાં કઈ વિકલ્પ સાચો નથી? તો એનો આન્સર એ આવશે, જીડીપીનું ફૂલ ફોર્મ પૂછાણું. તો 31મા જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, બીસીસીઆઈ એટલે શું? બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ કાઉન્સિલ ઓફ ફોર એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ કાઉન્સિલ ક્રિકેટ ઇન ઇન્ડિયા. તો આન્સર બી આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે? તો એનો આન્સર આવશે 22 યાર્ડ હોય છે. હવે 34મો છે, 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી? તો આન્સર આવશે વેસ્ટ ઇન્ડિઝ. 35મો, 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને જવેરાત લઈ જાય છે, તો તેમને આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય? તો આન્સર આવશે ધાડ, એનો એ આન્સર આવશે ધાડ.
મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો, આઈપીસીની કઈ કલમ મુજબ એનો ગુનો કર્યો કહેવાય? તો આન્સર 36 નો છે, આઈપીસી 279, 2 અને 7 9, એટલે કે 279 આન્સર આવશે. 37 માં ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે? 2:3 આવશે. 38 ભારતના ઉપરાષ્ટ્રપતિની કોની શપથ લે છે? ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? તો આન્સર આવશે રાષ્ટ્રપતિ ડી. કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો? 42મો બંધારણીય સુધારો. 40મો ક્યાં બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ? 56મો સુધારો. 41 HTML એટલે શું? ડી હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. 42 શ્રેણી પૂરી કરો, 11, 16, 23, 32, 43 અને 56. 43મો શ્રેણી પૂરી કરો, 1, 6, 15, 28, 45, તો આન્સર આવશે 66. શ્રેણી પાછી પૂરી કરો 44માં, 2, 10, 30, 68, આન્સર આવશે 130. 45 34, 18, 10, 6, 4 શ્રેણી પૂરી કરો તો આન્સર આવશે 1. 46 શ્રેણી પૂરી કરો, 2, 5, 11, 23, 67, તો આનો આન્સર અત્યારે આપણને મોકૂફ રાખેલો છે, કારણ કે આની અંદર થોડોક ક્વેશ્ચનમાં લોચો છે. ત્યાર પછી 47માં આવશે શ્રેણી પૂરી કરો, 3, 8, 18, 38, 78, આન્સર આવશે 158. 48 શ્રેણી પૂરી કરો, 5, 6, 10, 19, 35 અને 60, શ્રેણી પૂરી કરો, 90, 70, 50, 30, 10 અને -10. 50મો મોહન એક લાઇનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે, તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા છે? તો આનો આન્સર આવશે 35. તો 50માનો આન્સર આવશે 35, કે મોહન જો 18મા નંબરે છે અને બંને બાજુ જો સરખા એની આજુબાજુ હોય તો આન્સર આવશે 35. તો ભાઈ આ પહેલો પોઈન્ટ છે, આ પહેલો પાર્ટ છે આપણે કોન્સ્ટેબલનો, જે આપણે કમ્પ્લીટ કરેલો છે. હવે આપણો નેક્સ્ટ પાર્ટ પણ આવશે. જો તમે હજી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો.